बोटाद जिला नागलपुर मुकामे वाड़ी नो रस्तो सरखो करवानी नजीवी बाबते त्रण शख्सों पर तीक्ष्ण हथियार वड़े करवामां आव्यो हमलो। प्राथमिक विगत अनुसार बोटाद जिला नागलपर गामे भरवाड समाज त्रण शख्सों वाड़ी नो रस्तो सरखो करी रह्या हता। त्यारे पटेल समाज एक रमेश भाई वजूभा, बे भरतभाई वजूभा और तीजा व्यक्ति आशीष भाई रमेश भाई અને જ્યારે વાત કરવામાં આવે તો અંદર ચોથા વ્યક્તિ પણ સામેલ છે પ્રભુભાઈ રમેશભાઈ દ્વારા એકસમ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને પહેલા સોનાવાલા હોસ્પિટલ બોટાદ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઘટનાની જાણ બોટાદ પોલીસને થતાં સ્થળ પર પહોંચી ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે। કયું ગામ છે તમારું? અચ્છા, શું તમારો પ્રશ્ન શું હતો? હું જીસીને લઈને આવ્યો હતો, લાખાભાઈને વાડી આગળ હાકર લાખાભાઈ ત્યાં માર્ગ જે ગૌસરનો માર્ગ હતો એ ત્યાં માર્ગ થોડો ફરવો કરી લે, એ ડ્રાઈવર આંકતો હતો એમાં આવડે એ લોક કરતા હતા, તો હું જો ડ્રાઈવરને મેં કરી બંધ કરી દીધું, જીસીને એને બંધ કરી દીધું, તો એ રમેશભાઈની વડે એ હતા એ નાયરે મેં વાંધો તો બંધ કરાવી દીધું, તો એનો છોકરો આશીષભાઈ આવીને ડાયરેક્ટ મને ડાયરેક્ટ હાથ કર્યો, ખચેલીને ડાયરેક્ટ હાથ કર્યો। કેટલા વ્યક્તિઓ હતા? એ 7-8 જણા હતા। અચ્છા, પછી શું શું હાથમાં શું હતું? પાઇપ હોય તે ધાર્યું હતું, એકના હાથમાં તલવાડ હતી, એ બધા અત્યારે પછી શું થયું? પછી ઘા કરો એટલે હું ડાયરી પડી ગયો, પહેલાં આવી મને આશીષ આવીને ડાયરી ઘાત કર્યો રમેશભાઈ છોકરા, હું રમેશભાઈ યારે વાત કરતો હતો મેં વાંધો ને બંધ કરે જીસીબીને બંધ કરાવી દીધું। બ્યુરો રિપોર્ટ, રાજીવ પ્રકાશ સાથે પ્રવીણ ભટ્ટ, લોકસમના ન્યૂઝ, બોટાદ।